नमस्कार विद्यार्थी मित्रों, चलो आज आपने धोरण 11 कॉमर्स गुजराती माध्यमनी अंदर विषय नामना मूल तत्वों एम विद्यार्थी मित्रों आपने प्रकरण 10 की बात करी रहा छे। तो प्रकरण 10 की अंदर चैप्टर आपणे जोईए कि अपूर्ण एटले कि अधूरी माहिती पर जे हिसाबो लखवाना होय तो एवा हिसाबो मित्रों आपणे कई रीतना लखी शकीए एनी आपणे वात करीए, बराबर छे। तो सौथी पहेला मित्रों आपणे प्रस्तावनाथी स्टार्टिंग करीए। तो जे अधूरी माहितीवाळा जे हिसाबो होय छे विद्यार्थी मित्रों, तो ए कोण तैयार करतो होय छे? तो के जे फेरियाओ छे, बराबर छे, लारीवाળાઓ છે, ગલ્લાવાળાઓ છે, પરચુરણ ધંધો કરનારા વ્યક્તિઓ છે, તો આ વ્યક્તિઓના જે વ્યવહારો ખૂબ નાના હોય છે, આ લોકોની કંઈ બીજી કોઈ આવક હોતી નથી, કારણ કે વસ્તુનું વેચાણ કરે છે અને એમાંથી આવકો મેળવતા હોય છે। માટે આવા જે વેપારીઓ છે, નાના વેપારીઓ છે, એ સામાન્ય રીતે જે એક નોંધી પદ્ધતિએ પોતાના હિસાબો છે એ મિત્રો તૈયાર કરતા હોય છે અને એક જ એની નોંધ થતી હોવાના કારણે આપણે એને શું કહીએ છીએ? તો કે એક નોંધી પદ્ધતિ તરીકે મિત્રો આપણે એને ઓળખીએ છીએ। ત્યારબાદ મિત્રો એની વ્યાખ્યા જોઈએ કે ધંધાની જરૂરિયાત મુજબ અમુક વ્યવહારોની ફક્ત એક જ અસર આપવામાં આવે છે। શું કહે છે? કે ધંધોની પોતાની જે જરૂરિયાત છે અને એ જરૂરિયાત મુજબ જ્યારે એક જ નોંધ આપવામાં આવે છે તો આપણે એને શું કહીશું? તો કે એક નોંધી હિસાબી પદ્ધતિ તરીકે મિત્રો આપણે એને ઓળખીશું કે એમાં માત્ર ને માત્ર એક જ અસર આપવામાં આવતી હોય છે, બીજી અસર આપવામાં આવતી નથી। તો એવી જે પદ્ધતિ છે એવી પદ્ધતિને વિદ્યાર્થી મિત્રો આપણે એક નોંધી પદ્ધતિ તરીકે આપણે ઓળખીશું। ત્યારબાદ મિત્રો એના લક્ષણોની આપણે વાત કરીએ તો દ્વિનોંધી નામા પદ્ધતિનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત મિત્રો અહીંયા લાગુ પડતો હોય છે, પરંતુ એની જે અસર છે એ અસર મિત્રો એક જ થાય છે। બીજું કોણ રાખે છે? તો કે પરચુરણ ધંધો કરનારા વ્યક્તિઓ છે, એ હિસાબો આ રાખતા હોય છે। ત્યારબાદ જે એક નોંધી જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વિનોંધી નામા પદ્ધતિનું શું છે? મિશ્રણ છે, બરાબર છે। ત્યારબાદ જોઈએ કે આની અંદર જે ચોપડાઓ કઈ રીતના રાખવામાં આવે છે, તો ધંધાકીય એકમની પોતાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મિત્રો પ્રમાણે આના ચોપડા રાખવામાં આવતા હોય છે। ત્યારબાદ જે દ્વિનોંધીનામા પદ્ધતિ છે અને એક નોંધીનામા પદ્ધતિ છે બંનેની અંદર કંઈ સમાનતા જોવા મળતી નથી, કારણ કે પહેલામાં બે નોંધ થાય છે દ્વિનોંધીમાં, જ્યારે આની અંદર માત્ર એક નોંધ થતી હોય છે। છઠ્ઠો પોઈન્ટ મિત્રો જોઈએ અપૂર્ણ નોંધો। તો એક નોંધીનામા પદ્ધતિની અંદર જે પણ કંઈ નોંધ કરવામાં આવી હોય એ સંપૂર્ણ હોતી નથી, માટે આની અંદર જે પણ કંઈ નોંધ હોય છે એ નોંધો કેવી હોય છે? તો કે અપૂર્ણ નોંધો તરીકે મિત્રો આપણે એને ઓળખીશું। ત્યારબાદ વાત કરીએ આંતરિક વ્યવહારોની નોંધ। તો આ પદ્ધતિની અંદર કેવા વ્યવહારોની નોંધ થાય છે? તો કે જે આંતરિક વ્યવહારો છે એવા વ્યવહારોની મિત્રો જે નોંધ છે એ નોંધ અહીંયા કરવામાં આવતી નથી। પછી મિત્રો વાત કરીએ એક નોંધી પદ્ધતિના જે ઉપયોગની મિત્રો વાત કરીએ તો આનો જે હેતુ છે કેવો છે? ખૂબ મર્યાદિત હેતુ છે, કારણ કે મોટા વેપારીઓ રાખતા નથી, માત્ર ને માત્ર કે જે લારી ગલ્લાવાળા છે, ફેરિયાઓ છે, પરચુરણ ધંધો કરનારા છે એ વ્યક્તિઓ રાખે છે। ત્યારબાદ એનો બીજો પોઈન્ટ મિત્રો જોઈએ ઓછી ખર્ચાણ અને ઓછો સમય, કારણ કે મિત્રો આની અંદર જે ચોપડાઓ છે ખૂબ જ મર્યાદિત રાખવામાં આવે છે, માટે એમાં જે ખર્ચ છે એ ખર્ચ પણ ઓછો થાય છે, સમય પણ ઓછો જતો હોય છે। ત્યારબાદ મર્યાદિત ચોપડાઓ, કારણ કે જે ધંધોના જે હિસાબો રાખે છે એ નાના વેપારીઓ રાખે છે, ચોપડાઓની જરૂર પણ કેવી પડશે? તો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં જરૂર પડશે। ત્યારબાદ મિત્રો આપણે એની જે મર્યાદા છે એ મર્યાદાની મિત્રો આપણે વાત કરીએ તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર આપણે સૌથી પહેલાં કે કાચું સરોયું આપણે તૈયાર કરી શકતા નથી, કારણ કે આમાં બી અસર નથી, માટે આપણે કાચું સરોયું તૈયાર કરી શકીએ નહીં। ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ, નફો કે નુકસાન જાણી શકાતું નથી, કારણ કે આપણે નફા નુકસાન ખાતું જે છે એ આપણે અહીંયા નથી રાખતા, એ નફો કે નુકસાન પણ નથી જાણી શકતા। ત્યારબાદ વાર્ષિક હિસાબો પણ આપણે અહીંયા બનાવતા નથી, કારણ કે આપણે પહેલો જ પોઈન્ટ જોયો કે કાચું સરોવર તૈયાર કરી શકતા નથી, અને જો વાર્ષિક હિસાબો બનાવવા હોય તો કાચા સરોવરની જરૂર પડતી હોય છે। ત્યારબાદ ચોથો પોઈન્ટ જોઈએ કે ધંધાના નિર્ણયો લેવામાં મુશ્કેલી। આ પદ્ધતિથી મિત્રો જ્યારે પણ આપણે હિસાબો તૈયાર કરીએ છીએ તો એવા સંજોગોની અંદર જે ધંધાકીય એકમ છે એના જે પણ કંઈ નિર્ણયો જો મિત્રો લેવા હોય તો એમાં ખૂબ જ શું આવે છે? તો કે મુશ્કેલી પડતી હોય છે। ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ
કે પાંચમો પણ ભૂલો, છેતરપિંડી, હિસાબી ગોટાળાઓ થવાની શક્યતા છે. કારણ કે સંપૂર્ણ માહિતી નથી અને સંપૂર્ણ માહિતી ના હોય તો છેતરપિંડી, ગોટાળા થાય, આ બધું થઈ શકે એવું છે. બરાબર છે. છઠ્ઠો પોઈન્ટ જોઈએ કે ધંધાના સંચાલન અંગે ચોક્કસ માહિતીનો અભાવ. સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે યોગ્ય રીતે સંચાલન થતું નથી. ત્યારબાદ વિશ્વસનીયતા, કારણ કે આ જે નામા પદ્ધતિ જે છે એ નામા પદ્ધતિના જે તે નિયમો છે અને નિયમો મુજબ તૈયાર થતી ન હોવાના કારણે એને વિશ્વાસ આપણે વિશ્વાસપાત્ર ગણતા નથી. ત્યારબાદ મિત્રો આપણે એના તફાવતની વાત કરીએ. બરાબર છે. તો સૌથી પહેલો જે પોઈન્ટ છે એની મિત્રો આપણે વાત કરીએ તો વ્યવહારની જે ઓળખ છે એની નોંધ છે એની આપણે વાત કરીશું. તો મિત્રો ટાઇટલ વાંચતાની સાથે જ આપણને ખબર પડે છે કે એક નોંધી પદ્ધતિની અંદર જે વ્યવહાર છે એ વ્યવહારની બે નોંધો આપવામાં આવતી નથી. જ્યારે દ્રિનોંધી નામા પર દરેક વ્યવસ્થાને કેટલી અસર થાય તો કે બે અસર થાય છે. ત્યારબાદ ખાતાની વાત કરીએ તો એક નોંધી નામા પદ્ધતિ છે તો એક નોંધી નામા પદ્ધતિની અંદર વ્યક્તિના ખાતા તૈયાર કરવામાં આવે છે જ્યારે આમાં બધા જ ખાતા તૈયાર થાય છે. એક નોંધી પદ્ધતિની અંદર આપણે જોઈ ગયા પ્રમાણે કાજુ સરોવર તૈયાર કરવામાં આવતું નથી ત્યારે અહીંયા કાજુ સરોવર તૈયાર કરવામાં આવે છે. નફો કે નુકસાન, એક નોંધી નામા પદ્ધતિની અંદર આપણે નફો કે નુકસાન જાણી શકતા નથી જ્યારે દ્રિનોંધી નામા પદ્ધતિની અંદર આપણે નફો કે નુકસાન જાણી શકીએ છીએ. ત્યારબાદ સાચો અને વ્યાજબી ખ્યાલની મિત્રો આપણે વાત કરીએ તો પાકું સર્વાયું ચોકસાઈપૂર્વક તૈયાર થતું ન હોવાથી ધંધાકીય એકમનો સાચો અને વ્યાજબી ખ્યાલ મળી શકતો નથી. અહીંયા આપણે સંપૂર્ણ તૈયાર કરીએ છીએ એટલે સાચો અને વ્યાજબી ખ્યાલ પણ મળે છે. હવે કોણ તૈયાર કરે તો કે નાના વેપારીઓ. જ્યારે દ્રિનોંધીનામા પદ્ધતિમાં મોટા વેપારીઓ, પેઢીઓ, કંપનીઓ બધા જ તૈયાર કરે છે. માહિતીની વાત કરીએ તો એક નોંધીનામા પદ્ધતિની માહિતી કેવી હોય છે? અધૂરી હોય છે. જ્યારે દ્રિનોંધીનામા પદ્ધતિની માહિતી કેવી હોય તો સંપૂર્ણ હોય છે. અંકુશની વાત કરીએ તો આ પદ્ધતિ ધંધાની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી જ્યારે આમાં આપણે રાખી શકીએ છીએ. નિર્ણયોની વાત કરીએ તો અપૂર્ણ અને અધૂરી માહિતી હોવાના કારણે યોગ્ય નિર્ણયો લઈ શકતા નથી. જ્યારે દ્રિનોંધીમાં સંપૂર્ણ માહિતી હોય છે એટલે યોગ્ય નિર્ણયો આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ વિશ્વસનીયતાની મિત્રો આપણે વાત કરીએ તો આ પદ્ધતિ અપૂર્ણ હોવાથી એની જે માહિતી છે વિશ્વસનીય હોતી નથી. જ્યારે આ પદ્ધતિ સંપૂર્ણ હોવાથી તો અલગ અલગ જે સંસ્થાઓ સમક્ષ જો રજૂ કરવા હોય તો એ આપણે સરળતાથી કરી શકતા હોઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ મિત્રો અહીંયા જે પત્રક બનાવીએ છીએ, સ્થિતિ દશક પત્રક કે નિવેદન, બરાબર, એની આપણે વાત કરીએ તો સ્થિતિ દર્શક પત્રક પાકા સર્વે જેવું જ બનાવવામાં આવે છે. જેમાં ડાબી બાજુ જવાબદારીઓ હોય છે, દેવાની વિગતો હોય છે, જ્યારે જમણી બાજુ શું હોય તો કે મિલકતો હોય છે. જે પ્રમાણે મિલકતનો બાજુનો સરવાળો કરી તેમાંથી જવાબદારીઓ અને મૂડી આપણે બાદ કરીએ છીએ અને જે તફાવતની રકમ રહે છે એને આપણે શું કહીશું? મૂડી. બરાબર. ત્યારબાદ આપણે મિલકત લેણાની વાત કરીએ તો જવાબદારી શરૂઆતની બાકીઓ એ રકમો કે શરૂઆતના સ્થિતિદર્શકના પત્રકમાં દર્શાવી અને શરૂઆતની મૂડી આપણે મેળવતા હોઈએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે એની તફાવતની પણ વાત કરી લઈએ તો જે બે પત્રકો આપણે અહીંયા પાકું સરોવ્યું આપણે દ્રિનોંધીનામા પદ્ધતિની અંદર બનાવીએ છીએ, જ્યારે એક નોંધીનામા પદ્ધતિની અંદર આપણે શું બનાવીએ છીએ તો કે સ્થિતિદર્શક નિવેદન. તો એની વાત કરું રકમો તો આ પત્રકમાં એક નોંધી પદ્ધતિ રાખેલ અધૂરી નોંધો પરથી મળેલી બાકીઓ પરથી આપણે શું કરીએ છીએ? તૈયાર કરીએ છીએ મળેલી બાકીઓ પર. જ્યારે પાકું સરવાયું આપણે તેના તરફથી તૈયાર કરીએ છીએ તો સંપૂર્ણ નોંધો પરથી તૈયાર કરીએ છીએ. કાચા સરવાયાની વાત કરીએ તો એક નોંધીમાં કાજુ સરોવ તૈયાર થઈ શકતું નથી જ્યારે દ્રિનોંધીમાં આ કાજુ સરોવ આપણે યોગ્ય રીતે કરી શકીએ છીએ. ત્યારબાદ ધંધાની આર્થિક ચિત્ર તો આમાં ચોકસાઈપૂર્વક ચિત્ર એને મળતું નથી જ્યારે એને સાચું અને વ્યાજબી આપણને જે ધંધાકીય એકમનું ચિત્ર છે એ સ્પષ્ટપણે મિત્રો આપણને મળે છે. ત્યારબાદ મિત્રો વિશ્વસનીયતાની વાત કરીએ તો વિગતો અને જે આંકડા છે વિશ્વસનીય હોતા નથી જ્યારે આમાં સંપૂર્ણ અને ચોક્કસ હોય છે. વિગતોની વાત કરીએ તો પરિસ્થિતિ ન હોવાના કારણે વિગતો સંપૂર્ણ મળતી નથી જ્યારે આમાં સંપૂર્ણ જે વિગતો છે એ વિગતો મળતી હોય છે. ત્યારબાદ આપણે મિત્રોને નમૂનો જોઈએ સ્થિતિદર્શક પત્રકનો તો જુઓ શ્રી કાલ જગ્યાનું તારીખ કાલ જગ્યાના રોજનું સ્થિતિદર્શક પત્રક કે નિવેદન. તો મૂડી સિવાયના અહીંયા દેવા આવશે, બેંક લોન, ગીરો લોન, લેણદારો, દેવી હુંડી, બેંક વાળા, ચૂકવણા વાગી ખર્ચા, અગાઉથી મળેલ આવકો. બરાબર છે. અને છેલ્લે આપણે શું કરીશું તો મિલકતોમાંથી દેવા બાદ કરતાં છેલ્લે જે રકમ વધે એને શું કહીશું તો કે મૂડી તરીકે ઓળખીશું.
ત્યારબાદ મિલકતોની અંદર કઈ કઈ મિલકતો આવશે, તો જમીન છે, મકાન છે, યંત્રો, ફર્નિચર, દેવાદારો, લેની ઊંડી, રોકડ શિલક, બેંક શિલક, અગાઉથી ચૂકવેલ ખર્ચા અને મળવાની બાકી આવક, એ પ્રમાણે આપણે એની જે નોંધો છે એ પણ આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તે ચેપ્ટર છે એ આપણે મિત્રો પૂર્ણ કરીએ છીએ, બરાબર છે. અને આ જે ચેપ્ટર છે અહીંયા સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરીએ છીએ. દાખલાઓ છે એ દાખલાઓ મિત્રો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે એને જોવાનું